સંમેલનમાં હું નિધિ ગોરેજા આપનું સ્વાગત કરું છું. સેમેસ્ટર 2 લેક્ચર નંબર 5 ધોરણ 7 વિષય વિજ્ઞાન. એમાં આપણે 17 નંબરનો પાઠ છે જંગલો આપણી જીવાદોરી, એટલે કે આપણે જીવનમાં જંગલોનું શું મહત્વ છે, જંગલો કેટલા જરૂરી છે તેના વિશે આપણે આ પાઠમાં ચર્ચા કરેલી છે. તો આપણે ગયા લેક્ચરમાં વિધાનો ખરા છે કે ખોટા તે જોયું, હજી કેટલાક વિધાનો બાકી હતા તે અત્યારે જોવાના છે. આપણે 6 એમાં 5 નંબર સુધી આપણે જોઈ ગયા, હવે આપણે 6 નંબર પહોંચ્યા છીએ. શું છે કે ફૂગ અને સૂક્ષ્મજીવો, મૃત વનસ્પતિ અને પ્રાણીઓને સેન્દ્રિય પદાર્થોમાં ફેરવતા નથી, એટલે કે ફૂગ અને સૂક્ષ્મજીવો. ફૂગ તો તમે બધાએ જોયું જ છે, બ્રેડ હોય, વાસી બ્રેડ હોય કે વાસી રોટલી હોય, એના ઉપર ઉનાળાની ગરમીમાં જે ફૂગ ચડી જાય છે તે ફૂગ. અને બીજા એવા સૂક્ષ્મ જે જીવો જીવાણુ હોય છે, બરાબર, એ શું કરે છે તો કે મૃત વનસ્પતિ, એટલે કે જે વૃક્ષ ઉપર જે વાંદરા ખરી પડેલા હોય તે મૃત વનસ્પતિ અને પ્રાણી હોય, બરાબર, એને સેન્દ્રિય ખાદ્ય પદાર્થોમાં ફેરવતા નથી. તો આપણે ખબર છે કે ફૂગ અને સૂક્ષ્મ જીવો છે તે આ મૃત વનસ્પતિ ને પ્રાણીઓ છે એનું વિઘટન કરે છે, બરાબર, એમાં જે સડેલા પદાર્થો હોય એને તે ખાતરમાં ફેરવી શકે છે. પેલું છઠ્ઠું વિધાન આવશે ખોટું. હવે એના પછી જંગલમાં વસતા લોકોને જડીબુટ્ટીઓનું જ્ઞાન હતું નથી. જંગલમાં જે રહેતા હોય એને તો જંગલ વિશેની બધી ખબર જ હોય, તો જંગલમાં જે જડીબુટ્ટી હોય એનું જ્ઞાન એ લોકો પાસે હોય, કામાં બીજું વિજ્ઞાન નથી હોતું. તો આ વિધાન કેવું થશે, ખોટું. એના પછી જોઈએ પ્રાણીઓની વિવિધતા જંગલના વૃદ્ધિ અને પુનર્વિકાસ માટે જરૂરી છે. તો કે જુદા જુદા પ્રાણીઓ હોય એમાં જુદી જુદી વિવિધતા જોવા મળે, જંગલના પુનર્વિકાસ માટે જરૂરી કહેવાય, બરાબર. તો એ વિધાન સાચું છે. ઘટકો જંગલના વૃક્ષોને પોષક તત્વોનો પુરવઠો પૂરો પાડવામાં સહાય કરે છે. હવે આ વિઘટકો છે એ જંગલના વૃક્ષોને જે પોષક તત્વો જોતા હોય એ પૂરતા પ્રમાણમાં મળી રહે એનો પુરવઠો એ પૂરો પાડવામાં એની મદદ કરે છે. તો એમાં પણ સાચું આવે કે આપણે 9 ખરા ખોટાના વિધાનો જોયા. હવે એના પછી પ્રશ્ન 4 જોડકા જોડો. હવે એમાં તમને 2 ભાગ આવ્યા છે, વિભાગીય અને વિભાગ બી. વિભાગ એમાં તમને 4 નામ આપ્યા છે, એની સાથે બંધ બેસતું વિભાગ બી માંથી જે શબ્દ બંધ બેસતો હોય તે એનું જોડકું સાચું ગણાશે. તો પેલું છે વિઘટકો. જો આમાંથી વિઘટકો કેને કહેવાય, તો કે ફૂગ છે તે વિઘટક છે, બરાબર. તો પેલું એનામાં શું આવશે, સી, ફૂગ. પછી છે બીજું સાપ. હવે સાપ સાથે આમાંથી કયો શબ્દ બંધ બેસે, તો કે દેડકો. સાપ છે તે દેડકાને ખાય. તો બીજામાં શું આવશે, ડી, બરાબર. હવે એના પછી સીસમ. હવે બધાને ખ્યાલ જ છે સીસમ શેનું નામ છે, તો કે લાકડી. એમાં આવશે ઇમારતી લાકડી. પછી છે વન્ય પ્રાણી. તો આ ત્રણ નામ તો આવી ગયા, તો વધ્યું શું, રીછ અને જડીબુટ્ટી. તો રીછ છે તે વન્ય પ્રાણી કહેવાય, તો કે હા.